અરે એમ થોડા તમને બેને માફ કરશું હે અમે તો તમારા બંને ના ફરીથી મેરેજ કરાવીશું લગ્નની વાત ક્યાં કરો છો અમે બંને તો ફરીથી હનીમૂન પર જવાના છીએ ખરેખર ક્યાં જવાના હનીમૂન પર ખંડાલા સાપુતારા ના ના ખંડાલા સાપુતારા ખંડાલા સાપુતારા ખંડાલા સાપુતારા ખંડાલા સાપુતારા ખંડાલા સાપુતારા સાપુતારા નહીં ખંડાલા જવું છે ખંડાલા નહીં સાપુતારા જવું છે સમજી ગીતા મારા હારો મૂંગા રહીને આંખોથી જ વાતો કરતો હતો ને એ સારું હતું આમ તો પાછી હોળી હરકતે જો છે ઓ તમારું જનરલ નોલેજ તો આવ ઝીરો છે હાલો હવે અરે એક વાત તમને કહ્યું ને કે મારા ખંડાલા જવું અરે ખંડાલા તો આમિર ખાન જાય હું નટવર છું સાપુતારા જવાનું છે આપણે સાપુતારા મચાવ મચાવ શું પાટનું અફેર છે બેના તને મારા કોન્ફિડન્સ પર શંકા છે ના તારી ઇન્ફોર્મેશન પર શંકા છે પાર તું બીજી કોઈ છોકરી સાથે લફડું ચાલે છે એ વાત માનવા હું તૈયાર નથી બેના આ જે ફોર જુઠ્ઠાણું નહીં પણ જે ફોર જોબન પુત્રા ડિટેક્ટિવ નો રિપોર્ટ છે આટલો ગંભીર આરોપ પાર તું પર તારી પાસે કોઈ સાબિતી છે આ વાતની સાબિતી માટે છે ને પૈસા ખર્ચવા પડે એટલે તું માત્ર રિપોર્ટ થી કામ ચલાવી લે કેટલા પૈસા લાગશે આ વાતની સાબિતી માટે જો ઇન્ફોર્મેશન ના 500 થતા હોય તો સાબિતી ના 5000 તો થાય જ ને એટલે કહું છું ખોટી સાબિતી ની જીદ ના કર એક મિનિટ હાલે 5000 રૂપિયા તું તું સિરિયસ છે તને આ મામલો સિરિયસ નથી લાગતો હા લાગે છે યાર મારી ગયો સાબિતી ક્યાંથી લાવી તે બોલ્યો તું એ તો મારી પર્સનલ વાત હતી તું ચિંતા નહીં કર તને સાબિતી મળી જશે તો હું શું કરું જ્યાં સુધી તું સાબિતી નથી લાવતો ત્યાં સુધી ચિંતા સિવાય બીજું કાંઈ પણ કર ચિંતા તો મારે કરવાની છે સાબિતી લાવવાની તું એક કામ કર પાર્ટનર છે ને ક્રોસ ચેક કર કેવી રીતે આલે આ કાગળ આ શું બહુ ખાનગી લખાણ છે તું કઈ વંચાતું નથી ઓ સોરી આલે આ કાગળ અને પાર્ટને આમાં ક્વેશ્ચન પૂછ એકદમ વાહિયાત આઈડિયા છે પાર્થ ને ડાયરેક્ટ પૂછીશ તો સાચું થોડી બોલશે અરે બેની આમાં એસ ફોર સામાન્ય સવાલ નથી પણ એસ ફોર સાયકોલોજીકલ સવાલ છે મોટા મોટા ડિટેક્ટિવ નાના નાના સવાલ પૂછી મોટા મોટા કેસ આમ સોલ્વ કરતા હોય છે સમજી એમ મારી સાથે તારા લગ્ન નહીં થયા હોત તો તું શું કરત એકદમ ગંગા સવાલ છે આના જવાબથી શું ધૂળ ખબર પડશે કે એના મનમાં શું છે આ સવાલનો એક જ સાચો જવાબ છે જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ આવું હું વિચારી પણ નથી શકતો એમ જો એ આ સવાલનો જવાબ બિલકુલ દુખી થયા વગર આપે ને તો એનો મતલબ એ તારા પ્રેમ બાબતે બિલકુલ સિરિયસ નથી ઓ પાર્થ આનો સાચો જવાબ આપશે ને પૂછીને જો ખબર પડી જશે હમણાં તો બીજો સવાલ વાંચ તને મારા વાળ ગમે છે કે મારી આંખ એકદમ બંડલ સવાલ છે આ અરે બેની તને આ સવાલથી ખબર પડી જશે કે પાર્થનો પ્રેમ સાચો છે કે પાર્થ પોતે જ બંડલબાજ છે કેવી રીતે જો એ આંખ કહે તો એનો મતલબ છે કે એ તને ચાહે છે આંખમાં જોવા માટે ઈમાનદારી જોઈએ પણ જો એ કોઈ બીજાના પ્રેમમાં હશે ને તો એ તારા વાળમાં જોતા જોતા તને કહેશે કે એને તારા વાળ ગમે છે કેમ કે તારા વાળમાં જોતા જોતા બીજી છોકરીની કલ્પના કરી શકશે જ્યારે પત્નીની આંખમાં જોતા ન કરી શકે સમજી ઓ આ વળી જબરી વાત ત્રીજો સવાલ જોવા દે તને દાળ ભાત ગમે છે કે બિરયાની ઓહો આ શું બેવકૂફ જેવો સવાલ છે એ બેની જો એ દાળ ભાત જવાબ આપશે ને તો સમજજે કે એનું મન અહીંયા ત્યાં નથી ભટકી રહ્યું જાણે બિરયાની બિરયાની એટલે કે વેરાયટી
અલગ અલગ શાકનું મિશ્રણ સમજી એટલે તને ખબર પડશે કે એને ફક્ત ચારુમાં રસ છે કે અલગ અલગ ચક્કરમાં સંદીપ તું તો જીનિયસ છે જીનિયસ એ તો નાનપણથી જ કહું છું કે હું જે ફોર જોબનપુત્રા નહીં પણ જે ફોર જીનિયસ છું હે ભગવાન સંભાળજે પાંચ સાચા જવાબ નહીં આપે તો હું ફેલ થઈ જઈશ શું કહું સુજાતા 2500 નો ડ્રેસ એ પણ પારથી ઓર્ડર કર્યો એ પણ ચારુ માટે શું તારી પાસે ફોટો પણ છે કેમ તે કેમ ફોટો પાડ્યો ઓ એટલે રેફરન્સ માટે દરેક ડ્રેસના ફોટા પણ પાડો છો શું તો ઓ એટલે પાર્થ અને એના ફ્રેન્ડની ડ્રેસ ડિઝાઇનર બેન કેતકી એ બંને ડ્રેસ જોવે છે એવો ફોટો છે ને મારા માટે એક પણ ડ્રેસ ઓર્ડર નથી કર્યો મને તો માનવામાં જ નથી આવતો સુજાતા તું જ કે ઐશ્વર અને પાર્થ મારી સાથે કેટલો મોટો અન્યાય કરી રહ્યા છે જો પત્ની માટે 2500 નો ડ્રેસ હોય તો બેન માટે 2600 નો ડ્રેસ હોવો જોઈએ કે નહીં તું જ કે અને પાર્થ એણે તો મારી માટે 2400 નો ડ્રેસ પણ ઓર્ડર નથી કર્યો આઈ એમ વેરી અપસેટ બાય ઈશા જબ્બર ફસાઈ ગયો છું હું તો કેમ શું થયું અરે ચારુ છે ને પાર્થના અફેર નું પ્રૂફ માંગે છે ઓ તો એને શંકા થઈ ગઈ ઓ એટલે અરે તારા કેવા પર બહુ મોટા ઉપાડે મેં કહી તો દીધું કે પાર્થ નું અફેર ચાલે છે પણ હવે મારે પ્રૂફ લાવવું ક્યાંથી છોડ ને યાર આ કઈ સિરિયસ ઇશ્યુ નથી હાલત તો અત્યારે મારી ખરાબ છે હું બહુ જ અપસેટ છું સંદીપ મારી સાથે અન્યાય થયો છે એ ઇશ્યુ મારો સિરિયસ છે એ જેની પાસે 50 રૂપિયા કઢાવવા માટે નાકે દમાવે એ ચારુએ પ્રૂફ લાવવા માટે 1 સેકન્ડમાં 5000 રૂપિયા આપ્યા 5000 વાવ વાવ નહીં હાવ એ પ્રૂફ ક્યાંથી લાવું યાર હું તો જબ્બર ફસાઈ ગયો છું જો બકા મેં તને ફસાવ્યો છે હું જ તને બચાવીશ આમાંથી 2500 રૂપિયા મને આપ હું તને પ્રૂફ લાવીને આપી દઈશ 2500 રૂપિયા નથી આપવા વાંધો નહીં પ્રૂફ તારી જાતે શોધીને લા ઓકે ઓકે કામ કર આજે 2500 રૂપિયા લે પણ પ્લીઝ પ્રૂફ લાવી આપ વેરી ગુડ અડધો કલાક પછી પાર્થ અને પેલી છોકરીનો ફોટો તને મળી જશે ફોટો ઘરે ઘર જા જા એશ કર થોડીક વારમાં પ્રૂફ તને તારા મોબાઈલ પર મળી જશે ચલ ભાગ હવે હાય સુજાતા તે મને કહ્યું તું ને કે પાર્થ અને પેલી કેતકીનો ફોટો તારી પાસે છે આ તો હમણાં ને હમણાં એ ફોટો મને મોકલ હા 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 ઓકે બાય હું પણ કઈ ઓછી નથી ચારુ એ ડ્રેસની મજા તો તને નહીં જ માણવા દઉં ડ્રેસની મજા તો હું માણીશ હું કમાલ છે આ અરીસો જે તારા રૂપને સાચવી રહ્યો છે બાકી કોઈ કાચી પોચી અરીસાની ફ્રેમ હોત ને તો આટલું બધું રૂપ સંભાળી ન શકે છલકવા માંડે પહેલા તું મને એમ કે તારાથી તારો પ્રેમ સચવાય છે કે પછી છલકાઈ જાય છે પ્રેમને સાચવવાનું ન હોય લગ્ન પછી તું બદલાયો તો છે જ હા પાર્થ હા ચારુ લગ્ન પહેલા હું ફૂલ ટાઈમ ડોક્ટર હતો અને પાર્ટ ટાઈમ પ્રેમી ત્યારે હવે ફૂલ ટાઈમ પ્રેમી છું અને પાર્ટ ટાઈમ ડોક્ટર અને ઓલ ટાઈમ દગાબાજ એનીવે હું તારા માટે એક સરસ સરપ્રાઈઝ લાવ્યો છું ખબર છે તારી સરપ્રાઈઝ મારી સોતન જ કે બીજું કઈ હું તને થોડા સવાલ પૂછવા માંગુ છું પૂછ તું સવાલ છે અને હું જવાબ મારી છે ઓકે ઓકે મારા પા આ સવાલના થોડા સવાલ છે પૂછ પૂછ આ જવાબ પાસે બધા જ જવાબ જે પૂછવું હોય તે પૂછ તે જો મારી સાથે લગ્ન ન કર્યા હોત
તો તું શું કરત? આ સવાલનો એક જ સાચો જવાબ છે. જો એ તને ખરેખર પ્રેમ કરતો હશે ને તો એ તને કહેશે કે પ્લીઝ આવું ના પૂછ. આવું હું વિચારી પણ નથી શકતો.